કેમ છો? મજામાં ને? આ છે આપણે ગુજરાતી એટલે કે કલ્ચરમાં રંગબેરંગી મસાલિયો એના વિશેનો અભ્યાસ કરીશું. ચાલો ભાઈએ મિત્રો, આવ્યું રીંગણ, આવ્યા ટમેટા ફુલાવર સાથે, આવ્યા બટાકા ધોઈ સુધારી લીધા, બાફી કઢાઈમાં તો તેલ નાખી રાઈ હિંગથી કર્યો વઘાર, સુગંધ પહોંચી ઘરની બહાર, હળદરને મરચું ભભરાવી રંગ સ્વાદની આવી સવારી, થઈ ગયું લો શાક તૈયાર, જમવા આવો સૌ દોસ્તાર. ચલો વિચારો અને અભિનય કરો, તમારે વિચારે અને અભિનય કરવાનો છે. તમને તમારો કેવો ફોટો ગમે, ગમતા ફોટા સામે તમારો સ્માઇલ ફેસ દોરવાનો છે. ઊંઘતો તો એમાં કેવો દોરવાનો એવો ના આવે, હિચકા ખાતો તો એમાં સ્માઇલ ફેસ આવે, અક્કડ અદપ વાળીને બેઠેલો તો એમાં પણ ના આવે, ઝાડ પર ઊંધો લટકતો એમાં પણ ના આવે, આપણને સ્માઇલ આપણને આવે ના આવે, આપણને ડર લાગવા માંડે, આંખ બંધ હોય તેવો તો એમાં પણ ના આવે, આંખ મો ખુલ્લા હોય તેવો ત્યારે સ્માઇલ ફેસ, બધા મિત્રો સાથે નતો એમાં પણ સ્માઇલ ફેસ આવે, રડતો તો એમાં ના આવે, બીમાર પડ્યા હોય ત્યારનો તો એમાં પણ નહીં આવે, નવા કપડેલા પહેરતા હોય ત્યારે ત્યારે સ્માઇલ ફેસ આવે. હવે પછીનું બીજું ગીત છે ફોટો પાડો, મમ્મી મમ્મી ફોટો પાડો, બોલ સાચો કે ખોટો પાડો, મલક મલક તો થાય તું થોડો, નહીં તો ચહેરો રોતો પાડો, જુઈ ચમેલી અઢેલી ઉપ, ગુલાબ જોડે જો બેઠો પાડો, તું તો મમ્મી પરિસર સમાણી, લે હવામાં ઉડતો પાડો, ખોલ જરીક આંખો તું સરખી, કે પછી હું ઊંઘતો પાડું, રાખને મોઢું બંધ જરીક, નહીં તો જો બબડતો પાડો, બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ જોડે ગલગોટો પાડો. ત્યાર પછી વાતચીત, જોડીમાં કામ કરો, એક મિત્ર ફોટોગ્રાફર બને ત્યારે બીજો મિત્ર મોડેલ, જુદી જુદી સ્ટાઇલમાં ફોટા પાડવાનો અભિનય કરવાનો છે તમારો, પછી ભૂમિકા બદલી અને અભિનય કરો. તમને ફોટા પાડવા ગમે કે પડાવવા કેમ? તો કે અમને તો ફોટા પડાવવા ગમે. કેમ? તો કે એનો મને ખૂબ જ શોખ છે. હવે ગાઓ, વાંચો, વિચારો અને લખો. ગીતમાં કેટલા સ્થળ આવે છે ક્યાં ક્યાં? તો કે ગીતમાં ચાર સ્થળ આવે છે, જુઈ, ચમેલીનો છોડ, ગુલાબનો છોડ, ગલગોટાનો છોડ અને ઘર અને પપ્પા. હવે નકામો વિકલ્પ છે અને તમારે એમાં સાચો વિકલ્પ બનાવો. બાળક મમ્મીનો તો કે હસતો ફોટો પાડવા માગે છે, તે માટે મમ્મીને કહે છે તું ઝીણું ઝીણું હસ. ત્યાર પછી બાળક મમ્મીનો હસતો ફોટો પાડવા માગે છે, તે માટે મમ્મી કહે છે તું ઝીણું ઝીણું હસ. ત્યાર પછીનું બીજું, સીધો જવાબ જ બોલી જાઓ, બરાબર ને? બાળકને મમ્મી પરી જેવી લાગે છે, તેથી તે મમ્મીનો ઉડતો ફોટો પાડવા માગે છે. ત્યાર પછીનું ત્રીજું, જો મમ્મીની આંખ સરખી ખુલ્લી નહીં હોય તો ફોટામાં મમ્મી ઊંઘતી લાગશે, બરાબર ને? એવું લાગે ને, આંખ ખુલ્લી ન હોય તો આપણે આંખ બંધ લાગે. ત્યાર પછીનું ચોથું, જો મમ્મીના ઓઠ સરખા બંધ નહીં હોય તો ફોટામાં બળબડતી હોય તેવી લાગશે. છોડકા જો, હવે મમ્મી ઝીણું ઝીણું સ્મિત નહીં કરે તો કે હું તો રડતી હોય તેવો ફોટો પાડીશ. પછી મમ્મી જુઈ ચમેલી પાસે હોય તેવો તો કે હવે ગુલાબની સાથે પણ ફોટો લઈશ. પછી મમ્મી પરી જેવી પ્રેમાળ છે તો એમાં આવશે, તેથી તે ઉડતી હોય તેવો ફોટો લઈશ. પછી ચોથો, મમ્મીની આંખ મોટી હોય તેવો તો કે એમાં આવશે, અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ. પાંચમો, મમ્મીના ઓઠ બંધ હોય એવો તો કે પછી બબડતી હોય તેવો ફોટો પાડીશ. મમ્મી પપ્પાની સાથે બેસે તો કે એમાં આવશે, ફૂલ અને ગલગોટા જેવો લાગે. પાડ આવે અથવા ખા લખો, હવા, ભાજી, તાવ, કેરી, હિંચકો, મહેમાન, તાળી, પરીક્ષા, પરી, ફૂલ, લાડવો, બગાસું, ઊંઘ. હવે આમાં ત્રણ વિભાગ આવ્યા છે, શું પાડી શકાય, શું આવે અને શું ખાઈ શકાય. ફોટો તો કે તાળી પાડ, કેરી પાડ, ફૂલ પાડ. હવે શું શું આવે તો કે હવા આવે, તાવ આવે, મહેમાન આવે અને પરીક્ષા આવે. હવે શું ખાઈ શકાય તો કે હવા ખાઈ શકાય, ભાજી ખાઈ શકાય, હિંચકો ખાઈ શકાય અને લાડવો ખાઈ શકાય. કાવ્યને આધારે કાંસના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાનું છે, બરાબર? મમ્મી હસતી હોય ત્યારે તો કે મલકતી મમ્મી, ગુલાબ જોડે બેસે ત્યારે તો કે મહેકતી મમ્મી, પરી જેવા ફોટામાં તો કે ઉડતી મમ્મી, આંખ બંધ હોય તો કે ઊંઘતી મમ્મી, હોઠ ખુલ્લા રહી જાય તો બરબડતી મમ્મી, જોડે પપ્પા બેઠા હોય ત્યારે ફૂલ જેવી મમ્મી. હવે જો તમારી ગીતની દરેક કડીની પહેલી પંક્તિ ગાવાની શિક્ષક દરેક વખતે બીજી પંક્તિ ગદ્યમાં કરીને ગાશે, એ તો આપણે બધા સમૂહમાં હોય ત્યારે થાય. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીઓ, મમ્મી મમ્મી ફોટો પાડો, શિક્ષક, મમ્મી તું જ મને કહે કે તારો ફોટો સાચો પાડો કે ખોટો. આ રીતે બધી કડીઓ ગવાઈ બોલાઈ ગયા પછી આખો વર્ગ બે જૂથમાં વેચાઈ જાઓ, એક જૂથ પદ્ય ગાય, બીજું જૂથ ગદ્ય બોલે, તે પછી ગદ્ય પદ્ય બોલનાર જૂથ ભજવું. બધા સાધુ વ્રત,
શિરીનના દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા વડીલ એક યા બીજું વ્રત કરે. શિરીને થયું હું પણ વ્રત કરું. તેણે ઘરમાં જાહેર કર્યું મારે વ્રત કરવાનું છે. મમ્મીએ પૂછ્યું ઓહો એમ કયું વ્રત? શિરીને ખૂબ વિચાર કર્યો. તેણે બધા પ્રકારના વ્રત યાદ કરી જોયા. છેવટે તેણે ગોઠવીને કહ્યું ગળ્યું વ્રત. મમ્મીએ પૂછ્યું એટલે? શિરીને કહ્યું હું આજે ફક્ત ગળ્યું ગળ્યું જ જમીશ. મમ્મીએ કહ્યું ભલે. મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર અને દૂધપાક બનાવ્યા. શિરીનબેન શીરો જમ્યા, ખીર અને દૂધપાક ખાધા. ઘરના બધાએ પણ પોતાના ભાણામાં શીરો ખીર દૂધપાક લીધા. શિરીનને તો ગળ્યું વ્રત કરવાની ખૂબ મજા આવી. તે રાત્રે શિરીને જાહેર કર્યું કાલે મારે ખાટું વ્રત. મમ્મી થોડા મૂંઝાયા, પછી કહે ઠીક. બીજે દિવસે મમ્મીએ બનાવી કઢી બે દિવસ પહેલાના દહીં. મમ્મી લાવી સંતરા, કાચી કેરી અને લીંબુ. શિરીન તો કઢી ગટગટ આવી ગઈ. શિરીનને બહુ બધા સંતરા અને કેરીના કટકા ખાધા. તેના દાંત તો ખટાઈ ગયા. ખટાઈ ગયા એટલે તો આંબાઈ ગયા જેવા ખાટું ખાઈ ખીચાઈ ગયા. તેણે મમ્મીને પૂછ્યું લીંબુ પર મીઠું મરચું ખાતે તેનો રસ ચટાય? મમ્મી કહે ખાટા વ્રતમાં તો એમ ન કરે. શિરીને લીંબુ ન ચૂસ્યું. ઘરના બધાએ બપોરે ભાત ખાતે કઢી લીધી. સાંજે સંતરાનો રસ પીધો. મમ્મીએ લીંબુ આથી દીધા. મમ્મીએ શિરીને પૂછ્યું કાલે વ્રત છે કે? કહ્યું. શિરીને થોડો વિચાર કર્યો, પછી કહે તીખું વ્રત. મમ્મીને થોડી ચિંતા થઈ, પણ પછી તેમણે કહ્યું વારો. મમ્મીએ મોટા મોટા મરચા તળ્યા. મમ્મીએ આંબુની કતરણ સાતળી. શિરીન જમવા તો બેસી પણ થોડી ગભરાઈ. તેણે જોયું કે ઘરના બધાએ પોતાની થાળીમાં એક બે મરચા અને આંબુની કતરણ લીધા. થોડી હિંમત કરી શિરીને આંબુની કતરણ ચાવી. તે પછી મરચાનું બટકું ભર્યું. શિરીનના નાક અને આંખમાંથી પાણી નીકળ્યા. ગાલ લાલ લાલ થઈ ગયા. તેના કાનમાંથી ધુમાળા નીકળ્યા. માથાના વાળ ઊંચા થઈ ગયા. જો તમે જોઈ શકો છો એની બંને ચોટલા છે એ ઊંચા થઈ ગયા ને. શિરીને બે પવાલા પાણી પીધું. મમ્મીએ કહ્યું ચમચી મધ ચાટી લે. શિરીને થોડો વિચાર કરી કહ્યું તીખા વ્રતમાં મધ ન ચટે. મમ્મીએ કહ્યું વ્રતમાં મધનો બાદ ન હોય. શિરીને ચમચી ભરે મધ મોઢામાં મૂક્યું. તેની જીભ પર ઠંડક થઈ. તેના ગળાને સારું લાગ્યું. તેની આંખના પાણી અટક્યા. દાદીએ કહ્યું બસ બેટા ત્રણ વ્રત થઈ ગયા, હવે વ્રત લંબાવવાની જરૂર નથી. શિરીને કહ્યું પણ ત્રીજું વ્રત પૂરું તો કરવું પડે ને. મમ્મીએ સૂચવ્યું વ્રતમાં દૂધ પીવાય, ખજૂર ખવાય. શિરીન પવાલું દૂધ અને બે પેશી ખજૂર ખાઈ સૂઈ ગઈ. પછીના દિવસે શિરીને મમ્મીને પૂછ્યું વ્રત કરું કે ના કરું? મમ્મીએ કહ્યું તારી મરજી. શિરીને કહ્યું આજે છેલ્લું વ્રત. ખૂબ ગળમથલ પછી તેણે કહ્યું આજે કડવું વ્રત. મમ્મીએ કહ્યું ઠીક. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું. ગોળ વગરનું મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો અને ઘરના બધાએ ના અને પોતે કારેલાનો રસ ચમચી ચમચી પીધો. ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું. શિરીને એક ફોડું શાક ખાધું, એક ફૂટલો લીમડાનો રસ પીધો. તેનું મોઢું બગડી ગયું. શિરીન રડવા જેવી થઈ ગઈ. દાદીએ કહ્યું ત્રણ વ્રત થઈ ગયા, ચોથાની જરૂર નથી. મમ્મીએ કહ્યું બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત પણ થાય? શિરીને પૂછ્યું એ કઈ રીતે? મમ્મીએ કહ્યું જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું ખાટું ખારું તીખું તૂરું અને કડવું એમ બધું જ જમવાનું. શિરીન ખુશ ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ ભાત રોટલી શાક ગોળ કચુંબર અથાણું છાશ અને ઉપવાસ ખાધા. ચાલો હવે વાતચીત. શિરીનનું વ્રત કયું વ્રત તમને સૌથી વધારે ગમ્યું? તો કે શિરીનનું ગળ્યું વ્રત મને સૌથી વધારે ગમ્યું. બીજું તમે ક્યાં સ્વાદનું વ્રત કરવાનું પસંદ કરો? કેમ? તો કે હું તીખું વ્રત કરવાનું પસંદ કરું, કારણ કે મને થોડી તીખી વાનગીઓ વધારે ભાવે છે. તમને કઈ વાનગી સૌથી વધુ ભાવે? મને રસ રોટલી સૌથી વધુ ભાવે. ચોથું તમે આવું વ્રત કરવાનું કહો તો તમારા ઘરના તમને શું કહે? હું આવું વ્રત કરવાનું કહું તો મારા ઘરના બધા સ્વાદ એક સાથે જમવાનું વ્રત કરવાનું કહે છે. ત્યાર પછીનું પાંચમું શિરીનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાંનું દહીં કેમ લીધું? તો કે બે દિવસ પહેલાંનું દહીં ખાટું હોય તેથી શિરીનના મમ્મીએ કઢી બનાવવા બે દિવસ પહેલાંનું દહીં લીધું. ત્યાર પછીનો છઠ્ઠો ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં શું ગળમતલ થઈ હશે? તો કે કડવા વ્રતમાં શિરીને એક ફોડું શાક ખાધું, એક ફૂટડો લીમડાનો રસ પીધો અને તેનું મોઢું બગડી ગયું. આથી ચોથું વ્રત નક્કી કરતી વખતે શિરીનના મનમાં કયું વ્રત લેવું તેની ગળમથલ થઈ હશે. ત્યાર પછી સાંભળો વાંચો અને વિચારો અને લખો. શિરીને ક્યાં ક્યાં વ્રત કર્યા? તો કે ગળ્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત અને કડવું વ્રત. તમારા વડીલો ક્યાં ક્યાં વ્રત ઉપવાસ કરે છે? તો કે અગિયારસ, શ્રાવણ મહિનો અને પૂનમ વગેરે. તમારા ઘરે પૂછીને લખો કે ચોક્કસ વ્રત કે ઉપવાસ હોય ત્યારે શું ખવાય અને શું ન ખવાય. તમારા મિત્રોની નોંધ સાથે તમારી નોંધ સરખાવો, તે માટે શિક્ષકનું માર્ગદર્શન લો. હવે વ્રત ઉપવાસ બીજું છે શું ખવાય અને શું ન ખવાય. હવે વ્રત ઉપવાસમાં તો કે અગિયારસ તેમાં શું ખવાય? તો કે રાજગીરાના લોહીનું શીરો. શું ન ખવાય? તો કે અનાજ ન ખવાય. પછી બીજું અલુણા, તો એમાં
શું શું ખવાય તો કે મીઠા વગરની મોડી પૂરી ખવાય, શું ન ખવાય તો એમાં અનાજ ન ખવાય. ત્યાર પછી ત્રીજું ઉપવાસમાં નિર્જળ એકાદશી, તો એમાં શું ખવાય તો કે માત્ર પાણી જ પીવાય, અને શું ન ખવાય તો કે અનાજ ન ખવાય. હવે રસોડામાં દરેક સ્વાદ માટે અલગ અલગ બરણી છે. શરીરના પપ્પા બજારમાંથી નીચેની વસ્તુઓ લાવીએ છીએ, તે વસ્તુઓના નામ બરણીમાં લખો. મધ, મેથી, મરચું, હળદર, મીઠું, આમલી, અજમો, મોસંબી, ગોળ, સંચળ, મરી, લીંબોળી, જાંબુ, જામફળ, આમળા, ગોળ, કેરી, કારેલું, દૂધ. હવે ગળ્યું તો એમાં આવશે મધ, મોસંબી, ગોળ, જામફળ અને દૂધ. પછી ખાટામાં ખાટી જે બરણી ઉપર લખેલું છે એમાં આવશે આમલી, ગોળ અને કેરી. પછી ખારામાં શું આવે તો કે મીઠું આવે, તીખું તો કે મરચું, અજમો અને મરી. મરી એટલે પેલા તીખા હોય ને કાળા એ. પછી તુરો તો એમાં હળદર, સંચળ, જાંબુ અને આમળા. અને કડવો તો એમાં આવશે મેથી, લીંબોળી અને કારેલું. હવે તમારા ઘરે નીચેની વાનગી બને ત્યારે તેમાં ક્યાં ક્યાં સ્વાદ ઉમેરાય છે, યોગ્ય ખાનામાં તમારે રાઈટનું મિશ્રણ કરવાનું છે. હવે જો વાનગી એમાં દાળ, ખીચડી, શીરો, રોટલો અને ચેવડો. હવે એમાં ગળ્યો, ખારો, ખાટો અને તીખો. દાળમાં તો કે ગળ્યો, ખારો, ખાટો અને તીખો હોય, બધા હોય ને મિક્સ. પછી ખીચડીમાં તો કે એમાં ખારો અને તીખો, આપણે તીખી પણ ખીચડી કરીએ ને એટલે. પછી શીરામાં તો કે ગળ્યો, ખાલી ગળ્યો જ આવશે એટલે બાકીના ખાનામાં ડેશ ડેશ. પછી રોટલો તો એમાં ખારો, બરાબર, બાકીમાં ડેશ ડેશ. ચેવડો તો કે ગળ્યો પણ હોય, ખારો પણ હોય અને તીખો પણ હોય. હવે જૂથમાં કામ કરો. વર્ગમાં સામાન લાવી રાખો. શિક્ષક દરેક જૂથને અપારદર્શક ડબ્બીઓમાં સામાન આપશે. તમારે ચોક્કસ પ્રકારનું શરબત બનાવવાનું છે. તમારા જૂથો કયા સ્વાદ પર કામ કરવાનું છે તે શિક્ષક પાસેથી ચિઠ્ઠી ઉપાડી અને જાણો. તમે કેવું ખારું, ખાટું, ગળ્યું, ફીકું, મોડું, પૂરું કે તીખું શરબત બનાવવાના છો તેની બીજા જૂથને ખબર પડવા દેશો નહીં. તમે બનાવેલું શરબત વર્ગ આગળ મૂકો. બીજા જૂથના શરબત ચાખી નીચેની વિગતો લખો. હવે ખારો, ખાટો, ગળ્યો, ફીકો, મોળો, તુરો અને તીખો તો વર્ગમાં આપણે બધા સાથે મળીએ ત્યારે આપણે ચિઠ્ઠી ઉપાડી અને ત્યાર પછી આનું આપણે ઉપયોગ કરવાનું છે. એટલે તો આપણે સાથે બધા હોઈએ ત્યારે જ આનો આપણે ઉપયોગ પ્રયોગ કરશું, બરાબર. ત્રણના જૂથમાં કામ કરો. ફકરો વાંચે પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ રાઇટ કરો. જરૂર જણાય ત્યાં એક કરતાં વધુ વિકલ્પ રાઇટ કરો. દિવસમાં કેટલીક વાર તમે રાંધણાની મુલાકાત લો છો, ત્રણ વાર, પાંચ વાર કે રાંધણીઓ એટલે કે રસોડો. વધુ દરમિયાન તમે શું શું જોયું? રાંધણીમાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી? કોઈ વાર બાફવાનું ચાલતું હોય તો કોઈ વાર શીખવાનું, ક્યારેક કોઈ તળવાનું, વણવાનું, મસળવાનું સાથે ચાલતું હોય. આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે. જેમ કે ચોખા, દાળ ધોવાય, વઘારાય, તેમાં મસાલા અને પાણી ઉમેરાય, પછી તેને ચડવા દેવાય, ઠરવા દેવાય, ત્યારે તૈયાર થાય ખીચડી. આવી જ રીતે જાણીતી અને નવી વાનગીઓ બને. ચાલો હવે આમાં આપણે યોગ્ય વિકલ્પ છે ને એ પસંદ કરીને એની સામે આપણે રાઇટની નિશાની કરવાની છે, બરાબર. રાંધણીઓ એટલે તો કે રસોડું. પછી મુલાકાત એટલે તો કે થોડા સમય માટે મળવું. ત્યાર પછી ક્રિયા એટલે તો કે ચોક્કસ રીતે કરાતું કામ અને કરવું. ત્યાર પછીનું ચોથું વાનગી એટલે તો કે ખાવાની વસ્તુ. પાંચમો આમાંથી વાનગી ન હોય તે વસ્તુ ઓળખો, તો કે બટાકા અને પાણી વાનગી ન કહેવાય ને. દૂધપાક વાનગી કહેવાય, ખીચડી વાનગી કહેવાય, પાણીપુરી વાનગી કહેવાય, બરાબર. ત્યાર પછી છઠ્ઠો આમાંથી ક્રિયા કઈ, તો કે ઊંઘવું એ ક્રિયા થઈ, બરાબર. પછી સાતમો રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે, તો કે રસોડામાં કાપવાની, આપણે શાકો સુધારતા હોય તો કાપવું કહે, પછી બાફવાની, બરાબર, એ વસ્તુ થઈ. હવે ખીચડી કઈ રીતે નહીં થાય, ખીચડીને આપણે કરીએ પણ કેવી રીતે ન થાય, તો કે તળાઈને ન થાય અને શેકાઈને ન થાય. હવે જોડીમાં કામ કરો. ફકરો વાંચી પ્રશ્નનો જવાબ લખવાના છે. તમારે આરાધ્યાના ત્રણ દાંત સડી ગયેલા, તેને ખૂબ દુખાવો થતો હતો. મમ્મી પપ્પા એને દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી તેમણે આરાધ્યાના નાનકડા મોઢામાં નાનકડો ગોળ અરીસો નાખ્યો અને દાંત તપાસ્યા. પછી તેમણે આરાધ્યાના દાંત મશીનથી સાફ કરી આપ્યા. તેમણે આરાધ્યાને કહ્યું, હવે નહીં દુખે પણ હવેથી મોં બરાબર સાફ રાખવાનું. કંઈ પણ ખાધા કે પીધા પછી મોં પાણી ભરી અને કોગળા કરવાના. સવારે ઉઠી તરત બ્રશ કે દાંતણ કરવાનું અને રાત્રે સૂતા પહેલાં તો ખાસ ભૂલ્યા વગર બ્રશ કે દાંતણ કરવાનું. ડૉક્ટરે આરાધ્યાને કોગળો કરી બતાવ્યો. તેમણે બ્રશને ઉપર નીચે અંદર બહાર ફેરવવાની સાચી રીત પણ બતાવી. આરાધ્યાના દાંતમાં હવે સડો નથી, તેને હવે દુખાવો નથી. તે સવાર સાંજ દાંત સાફ કરે છે. જેટલી વાર કંઈક ખાય કે પીવે એટલે કોગળો કરી લે છે. તમારા દાંતમાં સડો કે તમારા જોડીદાર પાસે દાંત તપાસડાવો અને દાંત તપાસ. તમારા દાંતમાં સડો છે, તમારા જોડીદાર પાસે દાંત તપાસડાવો. દાંત તપાસવાનું તમારા શિક્ષક પાસેથી શીખો. આ પાઠનો વિડીયો આપણે ભાગ પહેલો અહીંયા પૂરો કરીએ છીએ, બરાબર.